गुड आफ्टरनून विद्यार्थी मित्रों, तारा वीडियो ऑन करो तो कई थोड़ो मैंने ख्याल आवे कि बता जागे से हम। ओके सर, साहिल जो माथु बोले है, साहिल रेडी छे हो, एकदम कंप्लीट छे तारा, मारी करता तो हारो देखा तो है ना। ओके तो आपणे गया लेक्चर नी अंदर, लास्ट लेक्चर नी अंदर आपणे जोई गया था सारा वेचाण करता नी लाक्षणिकताओ, बराबर छे? अहींया सुधी आपणे भणी गया था। हवे पछीनो जे नवो प्रश्न छे ए जोईए, ए पहेला साथे टेक्स्ट बुक अने पेन अथवा पेन्सिल साथे राखो, જેથી કરીને જે ટૂંકા પ્રશ્નો એમસીક્યુ વીએસક્યુ જેની સાથે સાથે નોંધ થતી જાય, બરાબર છે? કેટલા વિદ્યાર્થીઓ અત્યારે જે સ્ક્રીન ઉપર મેં લગભગ 1:55 મેં આ પ્રશ્ન છે સ્ક્રીન ઉપર મૂકી દીધેલો છે, તો કેટલા વિદ્યાર્થીઓએ વાંચ્યો છે આ પ્રશ્ન? ઓકે સરસ, આપણા લગભગ દરેક લેક્ચર ની અંદર છે ને, દરેક લેક્ચર ની અંદર લેક્ચર શરૂ થવાનો હોય ને એના 2-5 મિનિટ અગાઉ લાસ્ટ જે છેલ્લે ચાલેલો પ્રશ્ન હોય ને એ હું સ્ક્રીન ઉપર મૂકી દઉં છું, જેથી કરીને કોઈને વાંચવાનું બાકી રહી ગયું હોય અથવા તો કોઈને લખવાનું નોંધ કરવાનું કઈ બાકી રહી ગયું હોય તો એ આમાં થઈ શકે, બરાબર છે? ઓકે તો આપણે લાસ્ટ જોઈ ગયા હતા સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ વિશે, બરાબર? હવે આગળ જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે, કયો પ્રશ્ન છે? જો ભાઈ પ્રશ્ન ઉપાડીને આવે છે, બરાબર? તો જોઈએ 10.3.5.4 હે ને, એના અંદર જોઈએ તો વેચાણ વૃદ્ધિ, આપણે આગળ જોઈ ગયા મિત્રો માર્કેટિંગ મિશ્ર, ફરીથી તમને યાદ અપાવું માર્કેટિંગ મિશ્ર એટલે કે 4P, બરાબર? પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, અને એ અભિવૃદ્ધિ મુદ્દો નંબર 4, એ અભિવૃદ્ધિ ની અંદર પાછો આપણે 4 મુદ્દાઓ જોઈ ગયા અભિવૃદ્ધિ મિશ્રમાં, અને એના અંદર જે મુદ્દાઓ હતા એમાં જાહેરાત, પછી અંગત વેચાણ અથવા વ્યક્તિગત વેચાણ, બે એક જ છે, અંગત વેચાણ અથવા વ્યક્તિગત વેચાણ, એ બે એક જ થાય, રેડી? અને વેચાણ વૃદ્ધિ, ત્રીજો મુદ્દો વેચાણ વૃદ્ધિ, અને ચોથો પ્રસિદ્ધિ। તો આમાંથી આપણે કેટલા મુદ્દાઓ જોઈ ગયા અત્યાર સુધીમાં? તો કે બે, એક જાહેરાત અને બીજું અંગત વેચાણ અથવા વ્યક્તિગત વેચાણ, રાઈટ? આ બે મુદ્દાઓ આપણે ભણી ગયા। હવે નેક્સ્ટ જે ત્રીજો મુદ્દો છે એ વેચાણ વૃદ્ધિ, અને વેચાણ વૃદ્ધિનો ખ્યાલ જોઈ લઈએ પહેલા। વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતો અભિવૃદ્ધિનું આ મહત્વનું બીજું અંગ કહી શકાય, ત્રીજું અંગ કહી શકાય આમ તો। અભિવૃદ્ધિ મિશ્રનું આ કેટલામું અંગ છે? ત્રીજું। કેમ? સૌથી પહેલું કયું? જાહેરાત। જો આ મુદ્દાની અંદર જ તમને કીધું છે કે વેચાણ વૃદ્ધિ છે ને એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, બરાબર? એટલે અહીંયા 3 તમને આપી દીધું છે કે જે આપણો મુદ્દો હતો અભિવૃદ્ધિ મિશ્ર, રાઈટ? અભિવૃદ્ધિ મિશ્ર, એના અંદર અભિવૃદ્ધિ મિશ્રમાં પહેલું જાહેરાત જોઈ ગયા, બીજું વ્યક્તિગત વેચાણ જોઈ ગયા, હવે છે કયો મુદ્દો? વેચાણ વૃદ્ધિ, રેડી? તો વેચાણ વૃદ્ધિ છે ને એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું અભિવૃદ્ધિનું મહત્વનું આ કેટલામું અંગ છે? પ્રથમ, તો કે ત્રીજું અંગ છે, પ્રથમ નામ છે, અંગ ત્રીજું છે, હે ને? ઓકે તો અભિવૃદ્ધિનું મહત્વનું આ અંગ છે, બરાબર? આ ત્રીજું અંગ। ઓકે નેક્સ્ટ મુદ્દો જોઈએ તો જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા પેદાશ વિશેની જાણકારી આપે, આપણે આગળ ભણી ગયા। કોણ? જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, આ બે મુદ્દાઓ જોયા ને આપણે આગળ। હેલો, હા પાડો, હા એમ ઓકે, બે મુદ્દાઓ આપણે આગળ જોઈ ગયા। હા તો જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા શું છે? કે પેદાશ વિશેની જાણકારી આપે, અને વેચાણ વૃદ્ધિ એ માલ કે સેવા ત્વરિત ખરીદવાનું કારણ પૂરું પાડે। ત્વરિત ખરીદવું એટલે શા માટે વસ્તુ કે સેવા તાત્કાલિક ખરીદી લેવી જોઈએ, એ ખરીદવાનું કારણ કોણ આપે છે? તો કે આ વેચાણ વૃદ્ધિ, બરાબર છે? આગળ જોઈએ તો વેચાણ વૃદ્ધિ એવી યુક્તિઓનો સમૂહ છે, એવી ટેકનિક, એવી રીત નો સમૂહ છે
जेना द्वारा ग्राहक नु पैदाश माटे त्वरित आकर्षण उभु थाय अने पैदाश नु वेचाण थाय छे। ओके, तो आ एनो ख्याल छे, टूंको ख्याल। हवे व्याख्या छे अने तमारे मित्रों टिक करवानी छे, दरेक विद्यार्थी मित्र छे व्याख्या ने जरा टिक करी देशे। फिलिप कॉटलर ना जणाव्या अनुसार, बराबर, अहींया कॉटलर ना मत प्रमाणे तमने व्याख्या आपी छे के कॉटलर ना मत अनुसार वेचाण वृद्धि एटले शुं। व्याख्या पूछाय एक मार्क्स माटे, वेचाण वृद्धि कोने कहेवाय, वेचाण वृद्धि नो अर्थ आपो अथवा व्याख्या आपो। बराबर, तो वेचाण वृद्धि टूंका गाळानो एवो लाभ छे, टूंका गाळानो एवो लाभ छे के जे ग्राहकोने माल के सेवानी खरीदी करवा माटे हुं करे प्रोत्साहित करे छे। जो वेचाण वृद्धि ए टूंका गाळानो एवो लाभ दर्शावे, आपणे आगळ जोशुं हमणां एटले ख्याल आवशे। वेचाण वृद्धि छे ने टूंका गाळानो एवो लाभ दर्शावे के जे ग्राहकोने माल के सेवा खरीदी करवा माटे ने शुं करे प्रोत्साहन आपे छे। અને વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે। એક્ઝામ્પલ તરીકે તમે જુઓ, નીચે તમને આપ્યું છે પહેલું ચિત્ર, જે છે ને પહેલું ચિત્ર તમને દેખાય છે ને અહીંયા નીચે પહેલો ફોટો, જો અહીંયા વ્યાખ્યા તમે જુઓ, ટૂંકા ગાળાનો એવો લાભ છે કે જે ગ્રાહકને માલ કે સેવા ખરીદી કરવા માટે શું કરે, પ્રોત્સાહિત કરે। દાખલા તરીકે આમાં તમે જુઓ, ઘણી જગ્યાએ સેલ લખેલું હોય, ઘણી દુકાનો ઉપર લખ્યું હોય સેલ સેલ સેલ, ફક્ત ત્રણ દિવસ માટે, તારીખ તો કે 4, 5 અને 6, ત્રણ દિવસ માટે જ હોય। તો એ મતલબ શું થયો કે જો તમારે આ સ્કીમનો લાભ લેવો છે તો આ ત્રણ જ દિવસની અંદર તમારે વસ્તુ ખરીદી લેવી પડે, તો તમને અમુક ઓછી કિંમતે વસ્તુ મળે। બરાબર, તમને એમાં જો આ ફોટો છે ને ઘણું બધું થઈ જાય છે, જેમ કે કોઈ વસ્તુ છે તમને 70% ઓફ મળે, 50% ઓફ મળે, અથવા તમે સેવ 30%, 30% જેટલી તમે બચત કરી શકો, અમુક વસ્તુમાં તમને ગેરંટી આપે, આ બધું છે ને, આ બધા શબ્દો આના અંદર આપેલા છે। તમે જુઓ આ ફોટો જે છે ને, એમ થોડો તમે ઝૂમ કરીને જુઓ ને, તો આ બધું જ આ શું દર્શાવે છે, તો કે આ ટૂંકા ગાળાના બધા એવા લાભ છે કે જે ગ્રાહકોને માલ કે સેવા ખરીદી કરવા માટે શું કરે, પ્રોત્સાહન આપે છે। ગ્રાહકને કેવું પ્રોત્સાહન મળે, 90% સેવ, 19% સેવ એવું લખાઈને આવે, એટલે શું કરે, તો કે ગ્રાહકો છે એ વસ્તુ ખરીદવા આકર્ષે, બાય વન ગેટ વન ફ્રી એવું લખાઈને આવે, એટલે ગ્રાહકો વસ્તુ ખરીદવા આકર્ષે। બરાબર, એટલે આ બધા એવા લાભ છે કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે શું કરે, જરૂરી એવો પ્રોત્સાહન આપે છે। અને વેચાણ વૃદ્ધિનો આ પ્રયત્ન છે મિત્રો, શેનો, વેચાણ વૃદ્ધિ, વેચાણ વૃદ્ધિ, વૃદ્ધિ કરવી એટલે વધારો કરવો, શેમાં વધારો, તો કે વેચાણમાં, વેચાણમાં વધારો કરવો હોય તો શું કરવું પડે, કાં તો સ્પેશિયલ ઓફર મૂકો, અથવા તો બાય વન ગેટ વન ફ્રી કરો, અથવા અમુક ડિસ્કાઉન્ટ આપો, અથવા અમુક બચત થશે એવું દર્શાવો, આવું કંઈ પણ કરશો ને તો એનાથી વેચાણમાં શું થશે, વધારો, વૃદ્ધિ। સમજ પડે છે કે નહીં? હેલો, ઓકે, તમે વિડીયો ઓન રાખી શકો, વિડીયો ઓન રાખશો ને તો વધારે મને મજા આવશે। બરાબર, મને ખ્યાલ આવે, તમારો રિસ્પોન્સ આવશે આમે, એટલે વધારે થોડુંક મને ખ્યાલ આવશે, રેડી, કે બધું સમજાઈ છે કે નહીં। ઓકે, ઘણા છે હાથના ઈશારા વડે મને કહે છે, ઓકે, તો એના દ્વારા ખ્યાલ આવી જશે, ઓકે, વાંધો નહીં, રેડી। તો જોઈએ તો આ વેચાણ વૃદ્ધિ ટૂંકા ગાળાનો એવો લાભ છે કે જે ગ્રાહકોને માલ કે સેવા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે, અને વેચાણ વૃદ્ધિ એ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે। વ્યાખ્યા ટીક કરી દેજો, અન્ડરલાઈન કરી દેજો, બાજુમાં એક માર્ક્સ લખી નાખજો, આ ભૂલાય નહીં, બરાબર, ગ્રીન કલર આવે એટલે આપણે આ કરી જ નાખવાનું, ખ્યાલ આવે છે? ઓકે, બાજુમાં જો બીજો ફોટો દર્શાવે ને, એમાં એમાંય તે આ બધા આ ગ્રાહકોને ઝડપથી વસ્તુ ખરીદવા માટેની આ બધી સ્કીમ છે, ડિસ્કાઉન્ટ કૂપન આપે, ગિફ્ટ વાઉચર આપે, ફ્રી ગિફ્ટ આવે, બરાબર, કોઈ કોમ્પિટિશનમાં તમે ભાગ લઈ શકો, બરાબર, મોબાઈલ રિચાર્જ આવે, પેટીએમ પોઈન્ટ્સ મળે, બરાબર, ફ્રી સેમ્પલ તરીકે વસ્તુ આપે, બરાબર, તો આ બધી જ એવી લોભામણી સ્કીમો છે કે જેનાથી વસ્તુના વેચાણમાં શું થશે, તો કે વધારો। ચાલો, આ બધું સમજાણું હોય આ રીતે હાથ ઊંચો કરો, દેખાય છે ને ગ્રીન કલરનો હાથ દેખાય છે ને, હા, જેને જેને સમજ પડી હોય આ રીતે હાથ, ઓકે, રાઈઝ યોર હેન્ડ, ઓકે, સરસ। આપણે વચ્ચે આમાં નવું નવું જેટલું મને મગજમાં આવે એવા ટોપિક હું આમાં મૂકતો જાઉં છું, બરાબર ને, હવે મારે આમ હાથ આમ કરવો ન પડે, મને ખાલી હું અહીંયા અહીંયા તમે ખાલી એક ચિત્ર ભળી જાઓ આ રીતે, એટલે તમારે ફટાફટ હાથ ઊંચા કરી જ દેવાના,
એટલે આમે મને ખ્યાલ આવશે. હવે હું દર વખતે આ વસ્તુ કહીશ નહીં તમને, કેટલા કોણ ધ્યાનથી સાંભળે છે, સમજે છે, મને સહન કરે છે, એ મને આમાં ખ્યાલ આવી જાય. બરાબર ને? કેટલા જણ હાથ ઊંચો કરે છે એના ઉપરથી ખ્યાલ આવી જશે. ઓકે, સરસ, ચાલો. તો ઓકે, આ બધાને સમજ પડી ગઈ એવું આપણે માનીએ. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ હાથ ઊંચો કરે છે આ રીતે. બરાબર, ઘણા અત્યારે સાંભળીને પછી કરે. ઓકે, ચાલો. તો નેક્સ્ટ હવે પ્રશ્ન આગળ જોઈએ. તો પ્રશ્ન લખી નાખજો વિદ્યાર્થી મિત્રો, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ વિશે સમજૂતી આપો. ઓકે, ખાલી હાથ ઊંચો કરવાનું ધ્યાન નહીં આપતા, પ્રશ્નો લખવામાં પણ ધ્યાન આપવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ વિશે સમજૂતી આપો. પ્રશ્ન કેટલા માર્ક્સ માટે પૂછાય? તો કે 3 માર્ક્સ. કેટલા? 3 ગુણ. આમ તો 5 માર્ક્સ ના પ્રશ્નો છે, પણ 5 માટે આમાંથી પૂછાતા નથી. એટલે કેટલા ગુણ માટે પૂછી શકાય? તો કે 3 માર્ક્સ માટે. રેડી? તો 3 માર્ક્સ માટેનો પ્રશ્ન થયો, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ વિશે સમજૂતી આપો. બરાબર, આ બધા મુદ્દાઓ બહુ સરળ સિમ્પલ છે, એટલે આના માટે આપણે ચાવી લખવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર, આ મુદ્દાઓ તમને એમને યાદ રહી જાય એવા મુદ્દાઓ છે. રોજિંદા જીવનમાં આપણે આ બધાનો ઉપયોગ કરીએ છીએ, કરતા એવા છીએ. રેડી? તો જોઈએ, સૌથી પહેલો મુદ્દો છે એ છે વળતર. શું છે? વળતર. જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતા, વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાખ્યા છે, તમે અંડરલાઈન કરી દેજો. જો તમને ગ્રીન કલરનું દેખાતું હોય, સેલ દેખાય છે ને? હા, દેખાતું જ હોય, ફોનમાં જોતા હોય એમ દેખાય, બીજે બાર ફાંફા મારતા હોય તો નહીં દેખાય. હા ને પ્રીત? પ્રીત હુતો હુતો ભણે છે, જમાનો આવ્યો તમારો બાકી હવે ભણવાનો. ઓકે, તો જ્યારે ખરેખર પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતા, કેવી કિંમતે? ઓછી કિંમતે અને મર્યાદિત સમય માટે જ આપવામાં આવે, તો ત્યારે તેને શું કહેવામાં આવે? વળતર. અને જેને સાદી ભાષામાં આપણે કહીએ શું? સેલ. ઘણી દુકાન ઉપર બોર્ડ માર્યું હોય ને, હમણાં જ વાત કરી હતી, સેલ 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 એવું લખ્યું હોય, માત્ર 3 દિવસ માટે કે માત્ર 2 દિવસ માટે આવી રીતે લખ્યું હોય. બરાબર, તો સેલ એટલે શું? સેલ કોને કહેવાય? અથવા વળતર એટલે શું? બેનો મિનિંગ એક જ થાય. તો અહીંયા તમને કીધું છે કે જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતા ઓછી કિંમતે મર્યાદિત સમય માટે જ આપવામાં આવે ને, તો તેને વળતર આપ્યું કહેવાય, અથવા એને સાદી ભાષામાં શું કહેવામાં આવે? સેલ તરીકે ઓળખવામાં આવે છે. દેખાય છે તમને? આવી રીતે ઘણી જગ્યાએ બોર્ડ હોય, બરાબર, ઓનલી ટુડે મેગા સેલ અપ ટુ 70% શોપ નાવ, અત્યારે જ ખરીદી કરો અને 70% જેટલો ઓફ મેળવો. બરાબર, આવા સેલના બોર્ડ છે ઘણી જગ્યાએ મારવામાં આવતા હોય છે. રાઈટ? તો આ પહેલો મુદ્દો થયો સેલ. રેડી? ઓકે, આવું શા માટે, આવા સેલ શા માટે રાખે? સામાન્ય રીતે આવી પ્રયુક્તિઓ છે ને, એ ધંધાકીય એકમો આખર સ્ટોક ઘટાડવા માટે આ પ્રયુક્તિ અપનાવે છે. શેના માટે અપનાવે છે? આખર સ્ટોક. આખર સ્ટોક એટલે મહિનાના અંતે કે વર્ષના અંતે છેલ્લો સ્ટોક જે પડ્યો હોય, ઈ સ્ટોક ખાલી કરવાનો હોય. અને કેમ ખાલી કરવાનો હોય? તાત્કાલિક, તો કે નવો સ્ટોક આવતો હોય એટલે. ખ્યાલ આવે છે? ત્યારે આ દુકાનદારો છે, ખાસ કરીને જે પ્લાસ્ટિકની આવી બધી વસ્તુઓ હોય ને, બરાબર, રોજિંદી જે જીવન જરૂરિયાતની જે બધી વસ્તુઓ હોય, રોજબરોજની ઘરની અંદર વપરાવા લાયક વસ્તુઓ હોય, બરાબર, તો એવી વસ્તુઓ માટે આવા સેલ રાખવામાં આવતા હોય. બરાબર, પછી તો જેને જે આખર સ્ટોક વર્ષ 2 વર્ષ 3 વર્ષથી દુકાનની અંદર બધો સ્ટોક કરતા હોય, નવો નવો માલ લેવા કરતા હોય, અને અમુક પછી એમ થાય કે હવે 2-3 વર્ષે એકવાર બધી હાવ દુકાન એકવાર સાફ કરી નાખવી છે, એકદમ દુકાન ખાલી કરી નાખવી છે. કેમ? તો કે હવે નવો સ્ટોક પાછો આવે છે, તો ત્યારે શું કરે? 2-3 દિવસ માટે આવો સેલ મૂકી દે, અને જેનાથી શું થાય? તો કે વસ્તુનું વેચાણ એકાએક વધશે. જો જાહેરાત અસર ન કરે, પછી વ્યક્તિગત વેચાણ અસર ન કરે, એટલું વધારે અસરકારક કોણ છે? તો કે વેચાણ વૃદ્ધિ. અને વેચાણ વૃદ્ધિનો આ પહેલો પ્રયત્ન, વળતર આપો તો વસ્તુના વેચાણમાં શું થશે? વધારો. રાઈટ? ચલો, બીજો મુદ્દો વટાવ. આપણી ભાષામાં આપણે કહીએ તો ડિસ્કાઉન્ટ. રાઈટ? ચલો, ગ્રીન કલરની લાઈન, ગ્રીન કલર આવ્યો એટલે શું કરવાનું? આપણે અંડરલાઈન કરવી ફરજિયાત બને. વટાવ કોને કહેવાય? વટાવ અથવા ડિસ્કાઉન્ટ એટલે શું? તો કે ભાવ પત્રકની કિંમત અથવા છાપેલી કિંમતના અમુક ટકા રકમ કેવી લેવામાં આવે? ઓછી.
तो एने शुं कहेवाय वटाव। बराबर, वटाव एटले शुं? तो के अमुक टका रकम ओछी लेवामां आवे। तमने अहींया जुओ कीधुं छे डिस्काउंट। वटाव ने बीजी भाषामां शुं कहेवाय? डिस्काउंट। तमने अहीं आपेलुं 40% डिस्काउंट, 50% डिस्काउंट, 60% डिस्काउंट अने 80% डिस्काउंट। बराबर, जुदी जुदी वस्तु आपी छे, है ने? घणा समय पछी तमे आ शब्द सांभळता हशो। ओके, तो केवी वस्तु आपी छे? जुदी जुदी। केवी? जुदी जुदी। बराबर, प्रेक्टिस घरे जईने, एटले घरे ज तमे बेठा छो, पण अत्यारे प्रेक्टिस करवानी नथी, अत्यारे भणवानुं छे, है ने? ओके, तो अहींया वटावनी वात करीए। भाव पत्रकनी किंमतना अमुक टका रकम ओछी लेवामां आवे, मतलब जे किंमत होय, ओरिजिनल जे किंमत होय वस्तुनी, एना करता अमुक टका रकम केवी लेवामां आवे? ओछी। कोईमां 5% डिस्काउंट होय, कोईमां 15% डिस्काउंट होय, कोईमां 50% डिस्काउंट होय। बराबर, तो रकम ओछी लेवामां आवे तो एने शुं कहेवाय? वटाव। ઘણીવાર ઉત્પાદકો ખામી વાળો માલ હોય ને, ખામી વાળી વસ્તુ હોય, અહીંયા તમને કીધું છે ક્ષતિ, ક્ષતિ એટલે ખામી, ખામી વાળી વસ્તુ હોય ને, તો આ રીતે વટાવથી વેચી દેતા હોય। તમે જો વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટીવી છે, એ અમુક માલની હેરફેર દરમિયાન એને થોડું થોડું નુકસાન થયું હોય, કોઈ નાના ઉના સ્ક્રેચ પડ્યા હોય, ગોબા પડી ગયા હોય, કલર ઉખડી ગયો હોય, આવી વસ્તુ હોય ને, તો એ અમુક એવા ગોડાઉન ની અંદર થી વસ્તુ છે, એ 2-3 હજાર, 4-5 હજાર સસ્તી કિંમતે વસ્તુ વેચી નાખે। કેમ? કારણ કે સ્વાભાવિક છે કે હવે માની લો કે 25,000 રૂપિયાની કિંમતનું વોશિંગ મશીન હોય અને એમાં કોઈ લીસોટો પડેલો હોય તો એ ગ્રાહક લેશે નહીં? લે। કેમ નહીં લે? કારણ કે રકમ પૂરેપૂરી ચૂકવવી છે, તો શા માટે લીસોડા પડેલી વસ્તુ લેવી, ખામી વાળી વસ્તુ શા માટે લેવી? એટલે કરવું શું પડે ઉત્પાદકોએ? તો કે આવી ખામી વાળી વસ્તુ હોય ને, થોડી ઓછી કિંમતે એનું વેચાણ કરવું પડે, 1,000-2,000 રૂપિયા ઓછા કરી નાખે તો પાછું વેચાણ થઈ જાય, ખ્યાલ આવે છે? એટલે ઘણીવાર ઉત્પાદકો પોતાનો ક્ષતિ વાળો માલ છે ને, એ વટાવે વેચી દે છે, આના કારણે ગ્રાહકો ઝડપથી આકર્ષાય છે। ડિસ્કાઉન્ટ વાળવા જોઈએ, એને વટાવ વાળવા જોઈએ, એટલે ગ્રાહકો ઝડપથી એનાથી શું થાય? આકર્ષાય છે, રાઈટ? ઓકે, ત્રીજો મુદ્દો જોઈએ, જાહેરાતની કૂપન। મુદ્દો નંબર 3 શું છે? જાહેરાતની કૂપન। જો તમે ચોપડી લઈને બેઠા હોય તો તમારે પેજ ફેરવવાનું થશે, કારણ કે બે મુદ્દાઓ એ આગળના પેજ ઉપર, હવે પછીના મુદ્દાઓ છે એ પાછળના પેજ ઉપર આપેલા છે। બરાબર, એટલે જો તમે ચોપડી લઈને બેઠા હોય તો કરીને પેજ ફેરવવાનું, બરાબર છે? ઓકે, તો મુદ્દો આગળ જોઈએ, તો ત્રીજો મુદ્દો છે શું? જાહેરાતની કૂપન। આ પ્રયુક્તિમાં બજાર કરતા જાહેરાતની અસરની અસરકારકતાને ચકાસે છે અને આનાથી શું થાય? ગ્રાહકોને લાભ પણ થાય છે। આમાં કેવું હોય, અમુક વાર તમે જુઓ તો ન્યૂઝ પેપર ની અંદર કોઈ એડ કરી હોય ને, જાહેરાત કરી હોય ને, તો એના નીચે લખેલું હોય, શું લખ્યું હોય? તો કે આ જાહેરાતનું આ કટિંગ સાથે લાવો ને તો તમને વસ્તુ ઉપર 5% ડિસ્કાઉન્ટ આપશું, અથવા આ વસ્તુની સાથે બીજી વસ્તુ ફ્રી આપશું, અથવા 100 રૂપિયા ઓછી કિંમતે વસ્તુ આપશું, આવું ઘણી વાર લખાય ના આવે। બરાબર, શેમાં હોય? ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી હોય, અથવા તો કોઈ એવી પત્રિકાઓ ઘરે હોય, ન્યૂઝ પેપરની અંદર પત્રિકા આવે તો એમાં લખેલું હોય ઘણી વાર કે આ કૂપન સાથે લાવનારને ફલાણી વસ્તુ પર આટલું ડિસ્કાઉન્ટ મળશે, તો એ જાહેરાતની કૂપન થઈ અથવા એનું કટિંગ। અહીં નીચે બીજો મુદ્દો તમને કીધો છે, જુઓ, આ પ્રયુક્તિમાં ગ્રાહકે જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ કોને આપવાનું છે? વિતરક, અને જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી ઉપર અમુક ચોક્કસ રકમ શું કરી દે? બાદ કરી આપે। મતલબ એમાં કીધું હોય કે ભાઈ 5,000ની ખરીદી કરો અને મેળવો 500 રૂપિયા સુધીની વસ્તુ મફત, પણ એ ક્યારે મફત આપે? તો કે જાહેરાતનું કટિંગ તમે સાથે લઈને જાઓ તો જ, ખ્યાલ આવે છે? તો આ જાહેરાતની કૂપન થઈ, ખ્યાલ આવી ગયો તમને? આમાં કમ્પ્લીટ 3 મુદ્દાઓ કીધા, આમાં પહેલો મુદ્દો શું કીધો? બજાર કરતા જાહેરાતની અસરની અસરકારકતાને ચકાસે અને ગ્રાહકોને લાભ પણ થાય છે, આ પ્રયુક્તિમાં જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ વિતરકોને આપવાનું હોય છે, જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી ઉપર અમુક ચોક્કસ રકમ બાદ આપવામાં આવે છે। નેક્સ્ટ મુદ્દો જોઈએ તો એ છે ભેટ। ભેટ એટલે ભેટવાની વાત નથી, પણ ભેટ એટલે ગિફ્ટ, આપણે અંગ્રેજીમાં કહીએ તો શું થાય? ગિફ્ટ। શુદ્ધ ગુજરાતીમાં એને શું કહેવાય? ભેટ, રાઈટ? તો અહીંયા ગિફ્ટની વાત કરી,
ઘણીવાર પેદાશ ઉપર નાના જથ્થાની તેજ પેદાશ મફત આપવામાં આવે. દાખલા તરીકે સાબુની ખરીદી ઉપર એક સાબુ મફત આપવાની ધંધાકીય એકમ જાહેરાત કરે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા ઉદાહરણ જોતા જશો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવતો જ જશે. આમાં વધારે વિશેષ મારે કઈ સમજાવવું જ નહીં પડે, કારણ કે આ બોક્સ ઉપર લખી દીધું છે બાય ફોર ગેટ વન ફ્રી. એ કીધું ને સાબુની ખરીદી ઉપર, આ સંતુર સાબુની વાત કરી છે, બરાબર છે? મારો અવાજ સંભળાય છે ને તમને? સંભળાતો હોય તો આ રીતે કરો. સંભળાય છે? ઓકે, સરસ. ચાલો, તો અહીં કીધું છે તમને, જુઓ કે ઘણીવાર પેદાશની ઉપર નાના જથ્થાની તેજ પેદાશ મફત આપવામાં આવે. જેમ કે અહીં કીધું, જો સાબુની ખરીદી ઉપર એક સાબુ મફત આપવાની ધંધાકીય એકમ જાહેરાત કરે, બરાબર? ઉદાહરણ તરીકે તમારી સામે છે તે સંતુર સાબુ છે, એના ઉપર લખેલું છે, જુઓ બોક્સ ઉપર, કે બાય ફોર, ચાર ખરીદો અને એક ફ્રી મેળવો. ખ્યાલ આવ્યો તમને? ક્લિયર. ચાલો આગળ જોઈએ. તો ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખવામાં આવે, કિંમત એની એ જ રાખી અને પેદાશના જથ્થામાં વધારો કરવામાં આવે. અહીં જેમ કીધું ને એ પ્રમાણે, હમણાં બાય ફોર ગેટ વન ફ્રી, એટલે કિંમત એની એ જ હોય પણ એક સાબુ વધારે આપી, એટલે જથ્થામાં શું કર્યું? વધારો. રેડી? શેવિંગ ક્રીમ, બીજું અહીંયા ઉદાહરણ તરીકે કીધું છે, જો શેવિંગ ક્રીમનો 20% વધુ જથ્થો. શેવિંગ ક્રીમ દાખલા તરીકે અહીં જુઓ, તમને કીધું છે જીલેટ, બરાબર? શેવિંગ ક્રીમ જ છે ને. અહીંયા તમને જુઓ, આમાં તમને ચોપડીની અંદર 20% જ આપ્યું, પણ અહીંયા આ એક ફોટો મેં લીધેલો છે એમાં જુઓ 33% એક્સ્ટ્રા ફ્રી, મહાજંબો પેક એવું લખેલું છે. મતલબ શું થયું? તો કે શેવિંગ ક્રીમનો 20% વધુ જથ્થો પેદાશની એ જ કિંમત, કિંમત એની એ જ રહી. માની લો કે આની કિંમત 100 રૂપિયા હોય તો કિંમત 100 રૂપિયા જ રહી, એમાં જથ્થો થોડોક ઉમેરી દે, એનું પેકિંગ થોડુંક મોટું કરી દે અને એમાં લખે એક્સ્ટ્રા, બરાબર? ઘણીવાર ખાલી પેકિંગ જ મોટું થતું, જથ્થો લાંબો મોટો ન થતો, એ જથ્થો વધતો ન હોય એટલો બધો, પેકિંગ મોટું કરીને બાજુમાં લખી નાખે એક્સ્ટ્રા, બરાબર? તો આવી રીતે ઘણીવાર ગ્રાહકને છેતરવા માટે આવું થતું હોય. પણ અહીંયા જે મુદ્દો છે ભેટ, ઘણીવાર મોટા ઘણીવાર પેદાશની ઉપર તો કે નાના જથ્થાની તેજ પેદાશ મફત આપવામાં આવતી હોય, અને ઘણીવાર તો કે કિંમત એની એ જ રાખી અને જથ્થામાં શું કરવામાં આવે? વધારો. ક્લિયર? તો આ મુદ્દો 4 થયો ભેટ. એના પછી આગળ જોઈએ તો અન્ય પેદાશની ભેટ. અન્ય પેદાશની ભેટ એટલે શું? તો કે સાબુની સાથે સાબુ જ ફ્રીમાં ન આપે તો પેન આપે. આગળ જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ, મુખ્ય વસ્તુની સાથે કેવી વસ્તુ? ગૌણ વસ્તુ ફ્રી આપવામાં આવે. જેમ કે એ કીધું છે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ છે ને, ટૂથપેસ્ટ ખરીદો અને એની સાથે શું મેળવો? બ્રશ ફ્રી મેળવો. દેખાય છે ને તમને? બધા ફોટા દેખાય છે ને? ખાલી ફોટા જ નથી જોતા ને પાછા તમે, ઓકે, સાથે જે લખાણ આવે એ બધું જોવો છો ને, પણ ફોટા ઉપરથી આઈ થિંક તમને વધારે મગજમાં બેસતું હશે કે નહીં? હા, ઓકે, સરસ. ચાલો, હા, જો ઘણા હાથ ઊંચા કરવા આવે, ઓકે, સરસ. તો આવા નવા ફોટા હું અવનવા મૂકતો રહેશ જેથી કરીને તમને મજા આવે, ઊંઘ ન આવે, બરાબર ને? ઓકે, સરસ. ચાલો, તો અહીં કીધું છે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ મફત આપવામાં આવે. રેડી? આગળ કીધું ઘણીવાર મુખ્ય પેદાશની સાથે, જો અહીંયા જે હતું ને એ મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ ફ્રી કહેવાય. મુખ્ય પેદાશ શું છે આમાં? તો કે કોલગેટ, એ મુખ્ય પેદાશ છે, પણ એની સાથે ગૌણ પેદાશ કઈ થઈ? તો કે બ્રશ. એ કેવી પેદાશ થઈ? ગૌણ પેદાશ. ખ્યાલ આવે છે? ઘણીવાર એવું બને કે કોઈ સંબંધ ન ધરાવતી, આ સંબંધ ધરાવતી વસ્તુ કહેવાય. કોલગેટની સાથે બ્રશ ફ્રી, એની સાથે સંબંધ ધરાવે છે કે નહીં? પણ ઘણીવાર એવું બને કે કોઈ સંબંધ ન ધરાવતી વસ્તુ આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, સાબુ છે અને પેનની સાથે કોઈ સંબંધ છે? તો કે નહીં. તો આ સંબંધ ન ધરાવતી વસ્તુ, તમે કીધું જુઓ અહીંયા કે ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતી પેદાશની ગિફ્ટ આપવામાં આવે છે. 4 સાબુની સાથે એક બોલપેન મફત આપવાની જાહેરાત કરવામાં આવે, તો એ 4 સાબુ સાથે આપે કે 3 હારે આપે કે 1ની હારે એક બોલપેન ફ્રી આપે, બરાબર? તો એવી જાહેરાત કરવામાં આવે તો એ સંબંધ ન ધરાવતી પેદાશ થઈ. ક્લિયર? ચાલો નેક્સ્ટ.
इनामी ड्रो, इनामी ड्रो नी अंदर जुए तो शुं कीधुं छे एमां, आ प्रयुक्ति में ग्राहक ने एक कूपन के कोड आपी देवामां आवे छे। शुं करवामां आवशे? ग्राहक ने एक कूपन के कोड आपवामां आवे, चोक्कस समयना अंते आवी बधीज कूपन नो ड्रो करवामां आवे अने विजेताओने इनाममां वस्तु आपवामां आवे छे। समज पड़ी तमने? शुं कीधुं? ग्राहक ने एक कूपन के कोड आपे, ज्यारे कोई वस्तु खरीदवा जाय ने त्यारे एनी साथे कूपन आपी दे, बराबर, अने चोक्कस समयना अंते आवी बधीज कूपन नो शुं करवामां आवे? ड्रो, अने विजेता जे बने एने आमां इनाममां वस्तु आपे, कोई ने एलसीडी टीवी आपे, कोई ने घड़ियाल आपे, कोई ने मोबाइल फोन आपे, कोई ने स्त्री नहीं हो इस्त्री, बराबर, इस्त्री आपवामां आवे, है ने, अने कोई छे ने तो के गाड़ी आपवामां आवे, बराबर, तो आवी जुदी जुदी, कोई ने मूवी टिकट आपवामां आवे, बराबर, तो आवी जादी जादी जुदी जुदी वस्तु छे आपवामां आवती होय। क्लियर? हजी आगळ विगतवार अजियाने जोईए तो तमने ख्याल आवशे। आगळ मुद्दो जे छे, दाखला तरीके लाइव उदाहरण आ छे કે ભારત પેટ્રોલિયમ છે ને એ પોતાના પોતે પેટ્રોલના રૂપિયા 200 થી વધુ રકમની પેટ્રોલની ખરીદી કરનાર ગ્રાહકો છે ને એને આવી રીતે ઇનામી ડ્રોની કૂપન આપે, બરાબર। મેં તમને કીધું છે, બરાબર, કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, બરાબર, એમાં તમે પેટ્રોલ પુરાવા જાઓ તો પેટ્રોલ પુરાવ્યા પછી જો 200 રૂપિયાથી 300 રૂપિયાથી વધારેની, આ કાયમ માટે આ વસ્તુ ન હોય, પછી અમુક સમયે જ હોય, નહીતર અમુક છે અત્યારે નીકળશે પેટ્રોલ પુરાવા, બરાબર, લાઈવ ડેમો કરશે, એટલે આ અમુક સમય આવી સ્કીમ મૂકતા હોય છે લોકો, ખાસ કરીને વાર તહેવાર ને એવું હોય ત્યારે આવી સ્કીમ, નવરાત્રી ને એના ઉપર આવી વધારે સ્કીમ હોય, બરાબર, અને આવું શા માટે કરે તો કે પોતાની વસ્તુનું વેચાણ વધારે થાય એટલા માટે, બરાબર, આજુબાજુમાં 2-3 પેટ્રોલ પંપ હોય તો પોતાની વસ્તુનું વધારે વેચાણ થાય, પોતાનું પેટ્રોલ છે વધારે ને વધારે વેચાય એટલા માટે થઈને આવું કરતા હોય। ક્લિયર? તો આ મુદ્દો થયો ઇનામી ડ્રો, ઇનામી ડ્રો પછી નેક્સ્ટ મુદ્દો જોઈએ તો વગર વ્યાજે લોનની સુવિધા, વગર વ્યાજે લોન, બરાબર, 0% ફાઇનાન્સ, જો વગર વ્યાજની લોનની સુવિધા, એટલે એવી લોન તમને આપે કે જેના પર તમારે વ્યાજ ભરવું પડતું નથી, હેને, પ્રથમ મગાસા ખાય, વગર વ્યાજે લોનની સુવિધા, જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સામટી કિંમત ચૂકવી શકે એમ ન હોય, વસ્તુની કિંમત કેવી હોય વધારે અને એક સાથે રકમ ચૂકવી શકે એમ ન હોય, ત્યારે આ પ્રયુક્તિ અપનાવાય। તમને નથી લાગતું અત્યારે જે કોઈ વ્યક્તિ પાસે, હું બધાની વાત નથી કરતો જનરલી, પણ અત્યારે મોસ્ટ ઓફ જે વ્યક્તિઓ છે જે કમાતા નથી ને એની પાસે 40-40 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન હોય છે, હોય છે કે નથી હોતા? તો આ શા માટે આવું થાય છે? કારણ કે બસ હવે આ જે મુદ્દો છે નાના કારણે વગર વ્યાજે લોન મળે છે, શું કરે, ડાઉન પેમેન્ટ થોડું ઘણું ભરી દઈ, 2-3 હજાર રૂપિયા ભરી દીધા અને પછી તો કે દર મહિને 1000-1200 રૂપિયાનો હપ્તો હોય, એટલે કોઈ પણ વ્યક્તિ છે એ આવા ફોન ખરીદી શકે, એકારે 40,000 ભરવાનું થાય તો એ ખરીદી શકશે, જે કઈ કમાતો જ નથી ખરીદી શકવાનો છે, નથી ખરીદી શકવાનો, કહેવાનો મતલબ એ છે કે પોતાની વસ્તુનું વેચાણ કેવી રીતે વધારે થાય એ માટે ધંધાકીય એકમો સતત આ વિચારતા હોય, અને એમાંનો એક મુદ્દો છે વેચાણ વૃદ્ધિ માટેનો, એ છે વગર વ્યાજે લોનની સુવિધા, બરાબર, ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજે લોનની સુવિધા આપવામાં આવે, તમને ઘણી વાર રીતે કીધું હોય 0% ફાઇનાન્સ, હે ને, અને એમાં હું કેવા સ્લોગન એ મૂકે, બાય બિગ પે સ્મોલ, બાય બિગ પે સ્મોલ, હે ને, બાય બિગ, મોટી વસ્તુ ખરીદો અને પે સ્મોલ, કિંમત કેવી ચૂકવો, નાની એવી, પણ નાની એવી કિંમત એક જ વાર નથી ચૂકવવા, દર મહિને ચૂકવતા કરી દે છે, એ આપણને સમજાતું નથી, અને આ બધી જ વસ્તુઓ તમને આછી આછી દેખાશે કારણ કે આ ફોટો આછો આછો છે, બરાબર, એસી હોય, પછી કોઈ પંખો છે, લેપટોપ છે, સ્પીકર છે, ટીવી છે, આવી જુદી જુદી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે બધી, એના માટે મોબાઈલ ફોન છે, આ બધી વસ્તુ માટે આવી રીતે અત્યારે વગર વ્યાજની લોન મળે છે। જો આમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આમાં વગર વ્યાજની લોન અત્યારે મળે છે। જય ગૌસ્વામી શું બતાવે ટીવીની અંદર,
જય ગૌસ્વામી કઈક બતાવે છે, એમાં ટીવી બતાવે છે, હું બતાવે છે. ઓકે ચલો તો જોઈએ આગળ. વગર વ્યાજે લોનની સુવિધા, રેડી નેક્સ્ટ. એના પછી આગળનો મુદ્દો જોઈએ તો ગ્રાહક આમાં નજીવી રકમ ચૂકવી અને પેદાશનો ઉપયોગ શરૂ કરી શકે છે. શું કરે? નજીવી રકમ એટલે થોડી ઘણી કિંમત ચૂકવે, બાકીના પછી તો કે હપ્તા ભેરા કરવાના, બરાબર. નેક્સ્ટ મુદ્દો છે નમૂનાનું વિતરણ. નમૂના એટલે સેમ્પલ, નમૂનાનું વિતરણ મતલબ સેમ્પલનું વિતરણ. જો અહીંયા કીધું છે ઘણીવાર ખાદ્ય પદાર્થ કે નજીવી કિંમતની વસ્તુઓ હોય ને એના માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે. ખાદ્ય પદાર્થની વસ્તુઓ હોય અને નજીવી કિંમત એટલે ઓછી કિંમતની જે વસ્તુ હોય, ખાસ કરીને શેમ્પુ, સાબુ, પાવડર, બરાબર, તેલ, આ બધી એવી વસ્તુઓ છે કે જેના માટે સેમ્પલ બનાવવામાં આવે અને ફ્રીમાં ગ્રાહકોને શું કરવામાં આવે તો કે વેચાણ. આ વિતરણ ગ્રાહકને પેદાશનો અનુભવ આપવા માટે કરવામાં આવે. કીધું છે તમને, જુઓ શેના માટે તો કે વસ્તુનો અનુભવ થાય ગ્રાહક. ડાયરેક્ટ ગ્રાહક વસ્તુ ખરીદી નથી લેતા, તો ઘણીવાર તો કે સેમ્પલ તરીકે વસ્તુ આપે, એનો એકવાર ઉપયોગ કરે અને પછી ગ્રાહક વસ્તુ ખરીદશે. રેડી? એટલે આવી રીતે નમૂનાનું વિતરણ કરવામાં આવે શેમ્પુ, સાબુ, તેલ વગેરે માટે. એક્ઝામ્પલ તરીકે તમારી સામે સ્ક્રીન ઉપર ફોટો દેખાશે તમને, ફ્રી સેમ્પલ એવું લખેલું, હેડ એન્ડ શોલ્ડર, બરાબર, નાના નાના પાઉચ છે એ ફ્રીમાં તમને આપી દે, બરાબર છે. તો આવી નમૂનાની વસ્તુઓ છે એનું વિતરણ કરવામાં આવતું હોય છે. ઓકે, સ્પર્ધાનું આયોજન થાય. નેક્સ્ટ મુદ્દો શું છે? છેલ્લો મુદ્દો સ્પર્ધાનું આયોજન, બરાબર. આમાં જોઈએ તો બે મુદ્દાઓ અહીંયા લખવાના થાય મિત્રો તમારે. એક, ઉત્પાદક પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશનો અનુભવ કરાવવો, એક સાથે વધારે લોકોને નવી વસ્તુઓનો અનુભવ કરાવવા માટે અથવા એક સાથે વધારે ગ્રાહકોને મળવા માટે કોઈ આવી સ્પર્ધાઓ યોજે. દાખલા તરીકે ચિત્રકામના રંગ બનાવતી, કલર બનાવતી જે કંપનીઓ હોય ને એ શું કરે તો કે બાળકો માટે રંગ પૂરતી સ્પર્ધા યોજે. શું કરે? બાળકો માટે રંગ પૂરતી સ્પર્ધા. એના અંદર તો કે એક પેપર હોય, પેપરની અંદર ચિત્ર દોરેલું કમ્પ્લીટ જ હોય, બરાબર, એ ચિત્ર અને સાથે કલરના સેમ્પલ આપે. આવું શા માટે કરે તો કે બાળકો છે એ કલરનો ઉપયોગ કરે અને ઉપયોગ કર્યા પછી જો એ કલર ગમે તો એ તરત જ એ ખરીદી લે, બરાબર. એટલે પોતાની વસ્તુના વેચાણમાં શું થાય તો કે વધારો, સમજાય છે. એટલે ચિત્રકામના રંગ બનાવતું ધંધાકીય એકમ છે એ શું કરે તો કે નવા રંગ બજારમાં મૂકતા પહેલા ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા માટે તે બાળકોની રંગ પૂરતી સ્પર્ધા યોજે અને આમાં જે વિજેતાઓ બને એને ઇનામમાં વસ્તુ પણ આપવામાં આવતી હોય છે. રેડી? તો આ નવ મુદ્દાઓ થયા ટોટલ, નવ મુદ્દાઓ. પ્રશ્ન જો તમને 3 માર્ક્સ માટે પૂછાય ને તો બધા જ મુદ્દાઓ લખવાના ન થાય, બરાબર. 6 મુદ્દા તમારે લખવાના જ્યારે તમને એમ કે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ વિશે સમજાવો એવું કહેવામાં આવે તો 6 થી 7 મુદ્દા સુધી તમારે લખવાનો, બધા જ મુદ્દાઓ લખવાની કોઈ જરૂર રહેતી નથી. ક્લિયર? જો આનો આ પ્રશ્ન 5 માર્ક્સ માટે પૂછાય તો બધા મુદ્દા લખવા જરૂરી બને, પણ 3 માર્ક્સ માટે આ બધા જ મુદ્દાઓ લખવાની કોઈ જરૂર હોતી નથી. ઓકે, તો 9 મુદ્દાઓ આપણે ટોટલ જોયા. આમાં પહેલું વળતર હતું, બીજું વટાવ, પછી જાહેરાતની કૂપન, પછી ભેટ, ત્યાર પછી અન્ય પેદાશની ભેટ, પછી ઇનામી ડ્રો, પછી વગર વ્યાજે લોનની સુવિધા, પછી નમૂનાનું વિતરણ અને સ્પર્ધાનું આયોજન. ઓકે, ચાલો. અત્યારે લગભગ 37-38 વિદ્યાર્થીઓ ભણતા હોય એવું લાગે છે મને, હે, 253 વિદ્યાર્થી માંથી. મેં તમને આગળ કીધું તો કે હવે હું છે હાથ ઊંચો નહીં કરું, બરાબર છે, ખાલી હવે ઓકે સરસ. ચાલો, વચ્ચે ગમે ત્યારે આવશે, ગમે ત્યારે તાટકશે, બરાબર. એટલે તમારી નજર કમ, તમે કેટલું કોન્સન્ટ્રેટ થઈને ભણો છો, બરાબર ને, એના ઉપર આધાર છે. ફાટ દઈને હાથ ઊંચો થઈ જ જાવ, જે તમારી સ્ક્રીન ઉપર આવ્યું નથી કે હાથ ઊંચો કર્યો નથી, હે ને. ઓકે સરસ, ચાલો બસ, હવે હાથ ઊંચો કરવાનો કોઈ મતલબ નથી રહેતો. આટલું બધું કીધા પછી હવે હાથ ઊંચો કરવાનો કોઈ મતલબ રહેતો નથી.
રેડી ઓકે હાલો ધ્યાન આપીએ આપણે આગળ પછી આ વખતે કદાચ કોઈનું ધ્યાન ન રહ્યું હોય તો હવે પછી ધ્યાન રાખશો એવી નમ્ર અપીલ છે બરાબર આવા ચિત્રો વચ્ચે વચ્ચે આવ્યા જ કરશે ઓકે ચાલો જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે બાળકો એટલે કે વડીલો વિદ્યાર્થીઓ પ્રસિદ્ધિનો અર્થ આપી અને તેની ભૂમિકા જણાવો તો પ્રશ્ન લખો હવે હાથ ઊંચા કરવાનું બંધ કરો ઓકે પ્રસિદ્ધિનો અર્થ આપી અને તેની ભૂમિકા જણાવો પ્રસિદ્ધિનો અર્થ અને તેની ભૂમિકા જણાવો ત્રણ માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય ચાલો લખે છે બધા લખી નાખો હાલો પ્રસિદ્ધિનો અર્થ આપી અને તેની ભૂમિકા જણાવો ઓકે ચાલો જોઈએ તો એમાં વ્યાખ્યા ટીક કરી દેજો સાથે સાથે પેન અથવા પેન્સિલ હાથમાં રાખીને જ પ્રસિદ્ધિ એટલે શું એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે ઓકે આ પ્રસિદ્ધિની વ્યાખ્યા છે વ્યાખ્યા ટીક કરી દેજો ત્યાં લખી નાખજો પ્રસિદ્ધિ એટલે શું ઓકે પ્રસિદ્ધિ એટલે શું એક માર્ક્સ લખવાનું ભૂલાવું જ ન જોઈએ બરાબર એક માર્ક્સ માટે પ્રસિદ્ધિ એટલે શું પ્રસિદ્ધિનો અર્થ એની વ્યાખ્યા ચલો લખાઈ ગયું એક માર્ક્સ લખો અંડરલાઈન કરી ચોપડીની અંદર ઓકે ચલો તો પ્રસિદ્ધિ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે કે જેમાં બિન વ્યક્તિગત જો કોઈ વ્યક્તિગત રીતે એક એક વ્યક્તિ સુધી જઈને આ માહિતી આપવામાં નથી આવતી મતલબ બિન વ્યક્તિગત માહિતી સંચાર એટલે કોઈ એક વ્યક્તિ બીજાને માહિતી આપે ઉત્પાદક કે વેપારી છે ગ્રાહકને માહિતી આપે છે જે ચૂકવણું કર્યા વગર મતલબ નાણાં ચૂકવ્યા વગર સમૂહ માધ્યમ દ્વારા આવી માહિતી આપવામાં આવતી ચૂકવણું કરવું પડતું નથી આપણે આગળ જોઈ ગયા ને જાહેરાત જોઈ ગયા જાહેરાત આપવી હોય ટીવી ની અંદર જાહેરાત આપવી હોય ઇન્ટરનેટના માધ્યમથી જાહેરાત આપવી હોય રેડિયોના માધ્યમથી જાહેરાત આપવી હોય તો એમાં ચૂકવણું કરવું પડે છે ચૂકવણું કરવું પડે મતલબ નાણાં ચૂકવવા પડે છે બરાબર જ્યારે આ પ્રસિદ્ધિ એવો માહિતી સંચાર છે કે જેમાં કોઈ નાણાં ચૂકવવા પડતા નથી બરાબર અને લોકોને માહિતી મળે છે તો અહીંયા કીધું તમને જુઓ કે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે અને જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશેની જાણકારી મળી જાય છે ગ્રાહકને રેડી આગળ જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવ જાહેર જનતાને સમૂહ માધ્યમ દ્વારા જણાવે તો એને શું કહેવાય પ્રસિદ્ધિ કોઈ એકમ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના સમાચાર કે અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમથી જણાવે દાખલા તરીકે હું તમને એમ કહું કે સોની કંપનીના ટીવી છે એ બહુ સારા આવે આઈફોન એપલના ફોન છે એ બહુ સારા આવે તો એ શું કર્યું મેં તો કે આ એક પ્રસિદ્ધિ થઈ ગઈ કેમ અત્યારે જેટલા વ્યક્તિ ભણતા હશે એના મગજની અંદર એક વસ્તુ એવી ગઈ કે ભાઈ આ વસ્તુ છે હારી આવે મતલબ હું થયું પ્રસિદ્ધિ કોઈ કંપનીના મેં વખાણ કર્યા તો એ પ્રસિદ્ધિનું કાર્ય થઈ ગયું આમાં કંપની મને પૈસા ચૂકવશે નાણાં આપશે તો કે નહીં તો આ શું થયું તો કે ચૂકવણું કર્યા વગર જ આ જાહેરાત થઈ ગઈ એમ ખ્યાલ આવે છે એટલે સમૂહ માધ્યમ દ્વારા આ જણાવવામાં આવે ત્યારે એને શું કહેવાય પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમ કોઈ પણ જાતનું ચૂકવણું કરવાનું રહેતું નથી મતલબ નાણાં ચૂકવવા પડતા નથી ક્લિયર તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ પ્રસિદ્ધિનો સમાવેશ કરવામાં આવે છે અને ઉદાહરણ તરીકે તમને અહીંયા આપ્યું છે કે પ્રસિદ્ધિમાં લોકોને આપવામાં આવેલું સંબોધન ભાષણ કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાન પત્રોએ આપેલો વાર્તાલાપ સખાવતી સંસ્થાને આપેલું દાન ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદઘાટન થાય તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કલ્યાણ જ્વેલર્સ અમિતાભ બચ્ચન હેને ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા કોઈ નવી ઓફિસનું ઉદઘાટન ટૂંકમાં કોઈ આવા નામાંકિત વ્યક્તિઓ દ્વારા જ્યારે કોઈ આવા ઓપનિંગ કરવામાં આવે તો એક પ્રકારનું શું થઈ ગયું પ્રસિદ્ધિ કેમ બીજા દિવસે બધા ન્યૂઝ વાળા છે એ તરત કહેશે
કે કલ્યાણ જ્વેલર્સ નું ઓપનિંગ કોને કર્યું? તો કે અમિતાભ બચ્ચન. બરાબર. કિરણ હોસ્પિટલ નું ઓપનિંગ કોને કર્યું? તો કે નરેન્દ્રભાઈ મોદી. શું થઈ ગયું? ઓટોમેટિક જાહેરાત થઈ ગયું. પેપર વાળાને કેવું પડે, ન્યુઝ પેપર વાળાને કેવું પડશે કે ભાઈ આ આવી તમે એડ આપજો પેપર ની અંદર. બરાબર. એના માટે એને પૈસા ચૂકવવા પડશે ધંધાકીય એકમો એ? નહીં, એ ઓટોમેટિક આપમેળે. કેમ? તો કે એવા વ્યક્તિ દ્વારા જાહેરાતો થાય. બરાબર. સચિન તેંડુલકર છે એ સમજી લો કે વરાછા વિસ્તારની અંદર કોઈ નવા શોરૂમ નું ઓપનિંગ કરવા માટે આવે તો એને એની જાહેરાત કરવી પડશે? તો કે નહીં, એ આપમેળે જ જાહેરાત થઈ જાય છે. તો એ પ્રસિદ્ધિ થઈ ગઈ, એમાં એને નાણાં ચૂકવવાના રહેતા નથી. સમજ પડી ગઈ? તો પ્રસિદ્ધિનો અર્થ થયો. બરાબર. એની ભૂમિકા તો કે જોઈએ, પ્રસિદ્ધિની ભૂમિકા અથવા તો એના કાર્યો ઓબ્લિક કરીને ત્યાં લખી નાખજો. તમને ત્યાં ચોપડીની અંદર ફક્ત પ્રસિદ્ધિની ભૂમિકા એવું જ આપેલું હશે, રાઈટ? તો પ્રસિદ્ધિની ભૂમિકા અથવા બીજું ઓબ્લિક કરીને લખો. બરાબર. એના કાર્યો, જો કાર્યો કે તો પણ તમારે પાંચ મુદ્દા આપેલા છે એ જ લખવાના થાય, અને જો તમને એમ કે પ્રસિદ્ધિની ભૂમિકા જણાવો તો પણ આ પાંચ મુદ્દાઓ લખવાના થાય. તમને જયારે વ્યાખ્યા સાથે પૂછે તોય ત્રણ માર્ક્સ માટે આવી શકે, અને ફક્ત તમને એમ કહેવામાં આવે કે પ્રસિદ્ધિની ભૂમિકા કે કાર્યો જણાવો, ફક્ત કાર્યો કે, તો પણ ત્રણ માર્ક્સ માટે પૂછી શકાય. રેડી? તો જોઈ લઈએ પાંચ મુદ્દાઓ છે આમાં. અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં અને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર આને ગણવામાં આવે છે. કેમ? જાહેરાત કરે ને કોઈ કંપની તો એમાં હજી કંપની છે ને એનો થોડો ઘણો એમાં એનો કંઈક ભાવ રહેલો હોય. બરાબર. અથવા એમાં એવું કહી શકાય કે જાહેરાત કરે છે તો એ કંપનીએ પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે થઈને પ્રયત્ન કરે છે. બરાબર. જ્યારે અભિવૃદ્ધિ છે, પ્રસિદ્ધિ છે ને, પ્રસિદ્ધિ એના અંદર તો કે કોઈ એવો એનો ભાવ નથી કે લોકો વસ્તુ ખરીદે. બરાબર. આ છે એક જાહેરાતનું જ એક માધ્યમ છે, પણ એમાં પર્ટિક્યુલર એવો કોઈ એનો ભાવ હોતો નથી કે તમે અમારી વસ્તુને ખરીદો છો. બરાબર. પણ લોકો સામેથી એ વસ્તુ ખરીદવા આકર્ષણ છે. કેમ? તો કે આવા નામાંકિત વ્યક્તિઓના કારણે. બરાબર છે. તો અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં અને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર આને ગણવામાં આવે છે. આમ કેમ અને વધારે વિશ્વાસપાત્ર ગણાય? તો કે અમિતાભ બચ્ચન છે એ કોઈ ઓફિસનું ઓપનિંગ કરવા માટે જાય તો એ ત્યાં સુધી પહોંચાવું એમનેમ તો ન જ પહોંચાવું. એ એકમની અંદર એ કંઈક એવું હશે. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ કે ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર આને ગણવામાં આવે છે. બીજો મુદ્દો, આમાં ગ્રીન જે અક્ષરો તમને દેખાય છે એ મુદ્દાના મેઇન જે આખો જે મુદ્દો છે એના મહત્વના ટોપિક છે, એને જરા અંડરલાઈન તમે કરતા જજો. એટલે તમારે ખાસ જ્યારે તમે પરીક્ષાની અંદર લખો, પૂછાઈને જો તમે લખો તો આમાં તમારે આ મુદ્દાઓ આવવા જ જોઈએ ફરજિયાત. બીજું થોડું ઘણું તમે આમ તેમ લખો તો ચાલે, પણ આ મુદ્દાઓ તમારે લેવા જ પડે. રેડી? આગળ બીજો મુદ્દો, પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હતું નથી. ચૂકવણું કરવું એટલે શું? ફરીથી મુદ્દો આવ્યો, ચૂકવણું કરવું એટલે નાણાં ચૂકવવાના હોતા નથી. જાહેરાત કરવી હોય, ફરીથી હું તમને કહું, જાહેરાત કરવી હોય તો ધંધાકીય એકમે નાણાં ચૂકવવા પડે. પછી એને ન્યૂઝ પેપર ની અંદર જાહેરાત આપવી હોય, એમણે ટીવી ની અંદર, રેડિયો ની અંદર કે ઇન્ટરનેટના માધ્યમથી જાહેરાત કરવી હશે ને તો એમાં ધંધાકીય એકમે ફરજિયાત નાણાં ચૂકવવા પડશે જ. બરાબર. પરંતુ કોઈ નામાંકિત વ્યક્તિ છે જ્યારે કોઈ ઓફિસના ઓપનિંગ કરે છે તો એના માટે એને કિંમત ચૂકવવી પડે એવું જરૂરી નથી. એટલે ચૂકવણું કરવાનું હતું નથી. માટે આ અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર કહી શકાય. કોણ? તો કે પ્રસિદ્ધિ. રેડી? એટલે સૌથી સસ્તું, એના નીચે જરા અંડરલાઈન કરી દેજો, સૌથી સસ્તું મિશ્ર. પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય છે, અને જેમાં બજારીય સંચાલકો શું કરે, ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારીય માહિતી છે ગ્રાહકોને આપી શકે. પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર કોનું કાર્ય કીધું છે? જાહેર સંપર્કનું કાર્ય સમાયેલું છે. બરાબર. અને સાથે કીધું કે બજારીય સંચાલકોએ ઓછા પ્રયત્નથી, ઓછામાં ઓછા પ્રયત્નથી વધુ સારી રીતે માહિતી છે એ પ્રસિદ્ધિ દ્વારા આપી શકે છે. વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે, હમણાં ઉપર જ કીધું હતું પહેલા મુદ્દાની અંદર, સૌથી વધુ વિશ્વાસપાત્ર પ્રસિદ્ધિ. એટલે વિશ્વસનીયતા, લોકોનો વિશ્વાસ વધારે આના ઉપર બેસે છે, એટલે આ અસરકારક માધ્યમ છે. રેડી? આગળ મુદ્દો છે,
पांचमो ने छेलो मुद्दो आमा के धंधाकीय एकमना वेचाण मध्यस्थीओ अने वेचाण करताओ कोण वेचाण मध्यस्थीओ वेचाण मध्यस्थीओ एटले कोण तो के उत्पादक अने ग्राहक आ बन्ने नी वच्चे जेटला व्यक्ति आवे ए बधा कोण बने मध्यस्थी उत्पादक पासे थी एजेंट जथ्थाबंद वेपारी छूटक वेपारी बराबर आ बधा वच्चेना जे व्यक्तिओ छे ए बधा कोण गणाय तो के मध्यस्थ आपणे आगळ जोई गया वितरणना जुदा जुदा प्रकारो एक सपाटी वाली वितरण व्यवस्था बे सपाटी अने त्रण सपाटी रेडी तो वेचाण मध्यस्थीओ अने वेचाणकर्ताओ ने प्रसिद्धि मददरूप थाय केम कारण के प्रसिद्धि द्वारा घणा बधा संभवित ग्राहक ने पैदाश अने धंधाकीय एकम विषयनी जाणकारी मळी जाय संभवित ग्राहको एटले कोण आ पण शब्द मे बे त्रण वार तमने कीधेलो छे के जेमणे हजी वस्तु खरीदी नथी वस्तु खरीदवानो हजी विचारे छे तो एवा लोकोने प्रसिद्धि द्वारा हुं थाय माहिती मळी जाय हजी मानी लो के कोई छे एवुं विचारता होय के आपणे हमणां मेरेज आवे छे नजीक तो गोल्ड खरीदवुं छे अने एवा ज समये कल्याण ज्वेलर्स छे एम ओपनिंग करवा माटे अमिताभ बच्चन पहोंची जाय तो आपणा मगजनी अंदर तो के पहेली ई वस्तु फिट थई जशे के भाई आपणे लेवुं होय तो अहींथी ज लेवाय ने केम अमिताभ बच्चन एम ओपनिंग कर्युं बराबर छे तो कहेवानो मतलब हुं थाय संभवित ग्राहकने पैदाश अने धंधाकीय एकम विशेनी जाणकारी मळे वेचाण मध्यस्थी वेचाण करता वेचाण ना प्रयत्नों त्वरित असर पण करे छे। ओके मजा आवे छे ने बधाई ने सरस चलो तो आटले सुधी राखी आपणे बराबर छे आटलू समझाई गयु होय तो बधा एक वार आजे हाथ ऊंचो करी दियो आ बधाने हाथ ऊंचा थवा तो मळ्या छे। ओके सरस चलो तो दर वखते तमने के हाथ नो नवो कलर जोवा मळशे हे ने। ओके चलो तो अहींया सुधी राखीए बराबर बाकी नो आपणे नेक्स्ट लेक्चर नी अंदर आवतीकाले पाछा मळीशुं फरीथी त्यां सुधी स्वस्थ रहो तंदुरस्त रहो बराबर अने जो जीवता रहेवू होय तो घरमां। ओके चलो बाय।